વિદ્યાર્થીઓ આપણે ગુજરાતી 1 માં પાઠ 5 તેબે નામ લખો બરોબર તેમાં 6 સુધી લખ્યા હતા ક્યાં સુધી લખ્યા હતા 6 સુધી બરોબર એ વિષય ગુજરાતી 1 છે
અંતર કોઈ પણ મૂળાક્ષરનો ઉચ્ચાર થઈ શકતો નથી એટલે બોલવામાં કોણ મદદ કરે જીભ ક તમારે એવો પણ ખ્યાલ રાખવાનો કે પછી વ્યાકરણમાં આવે તમે અત્યારે નાના છો એટલે તમને ના આવે અત્યારે આપણે વ્યાકરણમાં કે આપણે ક બોલીએ ક મમ અમ બોલીએ ને અમ તો કેટલી વાર કહું કે નું ઊં બોલાય નું એટલે પાછે શું આવે મીંડું કુ કુંભાર શું બોલે કુંભાર તો જેવી રીતે આપણો ઉચ્ચાર થાય શબ્દનો જે રીતે ઉચ્ચાર થાય તે સાગો શબ્દ બને છે કે માથે મીંડાવાળો શબ્દ બને છે તે આપણે ખ્યાલ રાખવો જોઈએ નહીં કે મેં અહીંયા સમજાવ્યું ઘણા ખરા તો વિડીયો જોતાય નથી મમ્મીઓ વર્ષિક લેવા આવે એટલે એમ કે છે કે અમે વિડીયો જોઈ લખીએ છીએ પણ બળજબરી લખાવીએ છીએ એવું ના કરતા મારા મિત્રો કેમ કે હજુ સ્કૂલો ચાલુ થઈ નથી આ એક આપણું ઘડતર છે આ એક આપણું ઘડતર છે એટલે આને થોડી વાર બેસીને અને ટીચર ભણાવે બોલે એ સમજીને તમે જાતે જોશો સમજશો તો તમને જરૂર ખ્યાલ આવશે અને ઘણા એવા હશે પહેલા ધોરણમાં કે હજુ લખતા ના આવડતું હોય અને પેન્સિલ પણ પકડતા જોડાવે તો પછી શું કરશો તો અત્યારે આ કોરોનાની મહામારી એવી છે કે અમે તમને રૂબરૂમાં ભણાવી શકતા નથી પણ આ દ્વારા પણ તમે ઘરે લખવાનો મહાવરો વધારો અને ગુજરાતી વિષયમાં વર્કશીટમાં પણ તમારે તો ગુજરાતીની નોટ બનાવી છે એક નંબરની બે નંબરની એસેમાં લખીએ આપણે લીટીમાં ડબલ લીટીમાં લખીએ છીએ ને હવે હું લખું લુહાર તે કેવો શબ્દ બોલાયો લુહાર સાદો હવે કુંભાર 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 કની માથે મીંડું એટલે એ કઈ રીતે લખાય જુઓ તો કુંભાર જેવી રીતે અનુસ્વર થાય આપણું જેવી રીતે ઉચ્ચાર બોલાય તેવી રીતે લુહાર તો માથે મીંડું આવે નહીં કુંભાર તો માથે મીંડું આવે મોટું મોટું શું બોલીએ મોટું મોટું એમ ના બોલાય એટલે છોકરાનું મોટું પણ મોટું નાનું મોટું તો નાનું નાનું અને મોટું નાનું મોટું નાનું હું બોલાય ને અંદરથી હું બોલાય નું મોટું કુંભા ભીંજાશે એટલે ભી માથે બિંડું હું વર્ષિકમાં માર્ક્સ પણ તમારો માથે મીંડું ના હોય તો કપાયેલો હોય છે કેમ કે આપણી ભૂલ સુધરે આપણે જવાબ લખીએ તો શું કરવાનું બોલી બોલીને ઉચ્ચાર બોલી બોલીને તેનું પુનરાવર્તન એટલે કે બોલી બોલીને લખવાનું એટલે આપણને ખબર પડે કે આ કેવી લુહાર બરોબર આપણે આ પડશે ને એક પાઠનો પાઠ એટલે હું ફરીથી તમને આ શબ્દો કીવાળા હસ્વ દીર્ઘ બધા શબ્દો ફરીથી સમજાવીશ પણ જેને આવડે છે અને નથી આવડતું તે બધાએ જ ફરીથી તે બારાક્ષરી અને શબ્દો વાક્યો બોલતા જવાનું ને લખતા જવાનું કારણ કે અહીં તો આપણે સૂત્રલેખનના પિરિયડ આવતા કે બોલતા અને લખતા વાંચતા ઘરે તો કશું કરતા નથી અમને ખ્યાલ છે તો આપણે વાત હતી ગુજરાતીમાં અક્ષરની તો નોટમાં તમારે ડબલ લીટી હોય છે શું હોય છે ડબલ લીટી હોય છે એટલે તમે બે લીટીને અડાડીને લખો છો પણ વર્કશીટમાં આવી સિંગલ લીટી હોય છે વર્કશીટમાં કેવી લીટી હોય સિંગલ લીટી હોય છે શું હોય છે સિંગલ લીટી તેમાં કેવી રીતે લખવાનું છે ઘણા આનો જવાબ લખવું હોય કે માટલા કોણ ઘડે છે તો કુંભા આમ હશે આ કુંભા
તમારે વર્કશીટ માં સિંગલ લીટી હોય શું હોય છે સિંગલ લીટી હોય છે તો તમારે સિંગલ લીટી માં અક્ષર શબ્દ કે વાક્ય નો પ્રશ્ન નો જવાબ તે તમારે ઉપર ની નીચે ઉપર ની લીટી એ અડાડીને જ લખવાનો મે તમને ગણાની વર્કશીટ માં નોટ કરી છે અમે બધાએ ચેક કરી વહેલી અને અહીંયા પણ સમજાવું છું તો તમારે ખાસ ધ્યાન રાખવાનું આપણે વાત કરી અમુક મૂળાક્ષરોની કે કેવી રીતે બોલાય મૂળાક્ષર બોલાય તરત આપણને ખ્યાલ આવે કે માથે બિંદુ આવે છે કે સાદો આવે છે બરોબર તે રીતે પછી બીજું જોડણીનું લુહારમાં હસવું આવે લુહાર શબ્દ આપણે જોયો હોય પેલા તો જોઈને લખ્યો હોય ને ભાઈ તો એટલે આપણને ખ્યાલ આવે છે કે લુહારમાં લુ હસવું જ આવે લુહારમાં લુ હસવું જ આવે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું બરોબર તો તમારે આપણે બે બે નામ લખીએ પણ એ થોડી માહિતી લીધી તો એ તમારે આગળ ધ્યાન રાખવાનું અક્ષરોનું ખૂબ ધ્યાન રાખવાનું ગણાને તો લખતા ઓછું ફાવે એ સ્વાભાવિક છે કે બધાને લખતા આવડે નહીં કોઈ ધીમું લખતું હોય કોઈ સારા અક્ષરે લખતું હોય પણ આપણે લખવાનું પડે સારા અક્ષરે અત્યારે એવું તો નથી ને કે ટીચર ગુસ્સી નાખે ચલો જલ્દી કરીએ એવું હતું નથી એટલે તમારે ધીરેથી સારા અક્ષરે અને વાલીએ પણ જોડે બેસીને અને વિદ્યાર્થીને થોડી સૂચના આપીને બાળકને સમજાવીને લખાવવાનું એટલે તમારે પાયો મજબૂત થાય પાકો થાય છ નંબર સુધી આપણે લખ્યું સાત નંબર આવ્યા શરીરના અંગ અને સારા અક્ષરે પેપર લખો તો અમને પણ જોવાની મજા આવે
કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ વિડિયો જોવે છે, સારું ભણે છે ઘરે બેઠા અને વર્કશીટમાં સારું લખે છે. એટલે હંમેશા સારા અક્ષરે લખવાનું. અને ધ અને ગ હું કેટલી વાર કહું છું તો એ તમારી વર્કશીટમાં ઊંધું જ આવે. ગ નો ધ અને ધ નો ગ. તો દૂધમાંથી બનતી વાનગીઓ, તો પહેલા દૂધમાંથી શું બને? દૂધમાંથી ઘણું તો દહીં બને. દૂધમાંથી દહીં, મમ્મી કહેજો કે દહીં કઈ રીતે બને. તો દૂધમાં મેરવણ નાખે ને, દહીં થોડી પાડે દૂધમાં, એક વાસણમાં દૂધ લઈ થોડી દહીં પાડે એટલે એનું દહીં થઈ જાય. શું થઈ જાય? દહીં. દહીંમાંથી શું બનાવીએ? છાશ. શું બનાવીએ? છાશ. છાશમાંથી છાશ બનાવીએ, શું આવે ઉપર? માખણ. શું આવે? માખણ. અને માખણ શું બને? ઘી. આ પણ આપણે મગજમાં ઉતારવું, એટલે કે આ પણ આપણે સમજવાની વાત છે. અહીંયા આપણે આવી કે દૂધમાંથી બનતી વાનગી, તો વાનગી વિશે લખવાનું છે, પણ દૂધમાંથી શું બને ને કેવી રીતે બને એ આપણે એકવાર સમજી લઈએ. મમ્મી રોજ તમને દહીં આપતી હોય, છાશ આપતી હોય, માખણ આપતી હોય, ઘી આપતી હોય, તે પણ આપણને એવો ખ્યાલ ના હોય કે મમ્મી તો ઘી લાવતી હશે, માખણ લાવતી હશે કે બધા, પણ શેનું બને તમને ખ્યાલ હોય નહીં. પણ આપણે થોડી વાર સમજીએ. દૂધમાંથી દહીં બને, દહીંની છાશ, છાશ તો બહુ ભાવી ને ભાઈ, અને માખણ. માખણ પણ કૃષ્ણ ભગવાનને બહુ ભાવતું, એટલે આપણે કૃષ્ણ ભગવાન જ છીએ, કારણ કે આપણને પણ માખણ બહુ ભાવ્યું. અને ઘી, માખણમાંથી શું બને? ઘી. ઘી ખાવ છો? હા, ઘી ખાવાનું. તો આ દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશનું માખણ અને ઘી એક પ્રક્રિયા છે. દૂધમાંથી કેટલી વસ્તુ બને. તો દૂધમાંથી વાનગી એટલે શું? વાનગી એટલે શું? તો પેંડા બને. શું બને? પેંડા. માવો. પેંડા બને ને, માવો બનાય. શું બને? માવો. બરફી બને. શું બને? બરફી બને. તો દૂધમાંથી પેંડા ને બરફી. બરફી પણ એક મીઠાઈ છે અને તે માવામાંથી જ બને છે. પેંડા ભાવે છે ને, તો આ દૂધમાંથી બનતી વાનગી છે. શું છે? દૂધમાંથી બનતી વાનગી છે. જંગલી પ્રાણી. જંગલી પ્રાણી. હવે જંગલી પ્રાણી કયા? તો આપણે આગળ જોઈ ગયા હતા, આપણે આગળ જોઈ ગયા હતા કે જંગલી પ્રાણીઓ, જંગલમાં રહેતા પ્રાણીઓને શું કહીએ? જંગલી પ્રાણી કહીએ. હવે તમારે પ્રશ્ન પણ આવે કે જંગલી પ્રાણી કોને કહેવાય છે. પ્રશ્ન આવે કે જંગલી પ્રાણી કોને કહેવાય, તો શું કહીએ? જંગલમાં રહેતા પ્રાણીઓને જંગલી પ્રાણી કહેવાય છે. પૂરા વાક્યમાં પ્રશ્નનો જવાબ આવશે અત્યારે નહીં, આગળ આવશે. કે જંગલી પ્રાણી કોને કહેવાય, તો જંગલમાં રહેતા પ્રાણીઓને જંગલી પ્રાણી કહેવાય છે. હવે જંગલી પ્રાણીઓ એટલે શું? કેવા પ્રાણીઓ જંગલી પ્રાણી કહેવાય? જંગલમાં કયા પ્રાણીઓ રહે? વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, હાથી, ભરુ, શિયાળ, હરણ, એ બધા જંગલી પ્રાણી છે. રીંછ, એ બધા શું છે? જંગલી પ્રાણી. ને પાલતુ પ્રાણી કોને કહીશું? પાલતુ પ્રાણી કોને કહીશું? કે જે પ્રાણીઓને ઘરે પાળવામાં આવે છે તેવા પ્રાણીઓને પાલતુ પ્રાણી કહેવાય. જે પ્રાણીઓને ઘરે પાળવામાં આવે છે તેવા પ્રાણીઓને પાલતુ પ્રાણી કહેવાય. હવે ગાય, ભેંસ, કૂતરો, ઘોડો, ઊંટ, એ બધા શું છે? બકરી, ઘેટું, એ બધા પાલતુ પ્રાણી.
હવે કોઈક એવું એ હોય આમાં કે મેં મેમ અમે તો બકરી રાખતા નથી, કોઈ એવું હોય કે અમે ઊંટ રાખતા નથી, એ વાત સાચી ભાઈ તમારી કે આપણે નથી રાખતા, પણ બીજા ઘણા એવા છે, બીજા ઘણા એવા છે કે જેઓ એના પર પોતાનું ગુજરાન ચલાવે છે. ઊંટ સેના કામમાં આવે? રણ પ્રદેશમાં. પણ અહીંયા પણ ઊંટ કામમાં આવે, કેમ કે એની ઊંટ વડે લારીમાં ભાર વહન કરે, એમાંથી વજન અહીંથી તઈ સામાન લઈ જાય, માલ સામાનને હેરાફેરી કરે, એ ઊંટ કરે, એ કોઈ પણ તો રાખતું હશે ને, આપણે ભલા ના રાખી. પણ ઊંટ એ શું કહેવાય, પાલતુ પ્રાણી, એ પણ ઘરે પાળે છે અને એને એની સારી માવજત કરે છે અને એનાથી પોતાનું ગુજરાન ચલાવે છે. આપણે જેમ ગાય ભેંસ રાખીએ ને, ગાય ભેંસ રાખીએ એટલે આપણે એને ઘાસ ખવડાવીએ, દૂધ આપે, દૂધ આપણે બહાર વેચીએ, પૈસા આવે એનું આપણે ઘર ચલાવીએ, બરોબર. તો એ પાલતુ પ્રાણી કહે. એવી રીતે બકરી, બકરી પણ દૂધ આપે, બકરી ઘણા માણસ રાખે, બકરી દૂધ આપે અને તે પણ બકરીનું દૂધ અને ઘી પણ બહાર મળી રહે છે. ઘેટું, બીજું શું વાત કરી, ઘેટું, તો ઘેટું શું કામમાં આવે, તો ઘેટું ઊન આપે. શું આપે? ઊન આપે. ઘેટું કેવા રંગનું હોય? સફેદ રંગનું હોય. અને તેનું ઊન કેવું હોય? ગરમ. કેવું હોય? ગરમ. હવે આપણે કોક હોય ને એમ કે ઘેટા જેવું છે, એટલે કેવું હોય, ઘેટું ઓલમોસ્ટ અને એટલું ઊન હોય, એના ઉપર ખાદી જેવું હોય, એનું શરીર ખાદી જેવું ઊનવાળું હોય. હવે એ ઊન હોય ને તે આપણા ગરમ વસ્ત્રો પહેરીએ ને, શિયાળામાં ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરીએ છીએ આપણે. કેવા વસ્ત્રો પહેરીએ? ગરમ. તો ઠંડીથી બચવા આપણે ગરમ વસ્ત્રો પહેરીએ, તે ઊનમાંથી, ઘેટાના ઊનમાંથી બને. શેમાંથી? અત્યારે એવા રેશમ એટલે કે એવા કાપડ આવે છે ગરમ, પણ ઘેટાનું ઊન ગરમ વસ્તુઓ બનાવવા માટે વપરાય છે, એટલે ઘેટું પણ પાડવામાં આવે છે, તેનો પણ ઉછેર કરવામાં આવે છે. એટલે કે ઘેટું પણ શું કહેવાય? પાલતુ પ્રાણી. કૂતરો, તો કૂતરો તો આપણને ખબર જ છે, અત્યારે આપણે સિટીઓમાં જોઈએ, અમદાવાદ શહેર, વડોદરા, દિલ્હી ગમે ત્યાં જોઈએ તો બધા કૂતરાના ખૂબ શોખીન હોય છે. અને આમાંથી જે વિડીયો જોઈએ એમાંથી ઘણાના ઘરે કૂતરો પાળેલો છે, કે કૂતરો આપણને શું કરે? ઘરની ચોકી કરે. કૂતરો શું કરે? ઘરની ચોકી. કોઈ અજાણે માણસ આવે હોય તો એને અંદર આવવા દે નહીં. એ કૂતરો શું છે? વફાદાર પ્રાણી પણ કહેવાય છે. એ શું છે? આપણો દોસ્ત છે. પોલીસ જોજો, કોઈ કેસ હોય ને એવો આવ્યો હોય તો ત્યાં કૂતરાની મદદથી તેને પોતાના જે ગુનેગાર હોય તેના સુધી કૂતરો પહોંચાડે છે, જે ભલે બોલી નથી શકતો પણ તેનામાં પણ ભગવાને બુદ્ધિ આપી છે, જે માણસ આપે છે એટલે જ કૂતરો માણસનો સાથીદાર પ્રાણી છે. શું છે? સાથીદાર પ્રાણી. એટલે એને ઘરે પાળવામાં આવે છે. તો આપણે જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણીનો ભેદ સમજ્યા અને તેઓ શું આપે, શું કરે, શું ઉપયોગી આવે એ પણ શીખ્યા, પ્રશ્ન પણ શીખ્યા કે જંગલમાં રહેતા પ્રાણીઓને જંગલી પ્રાણી કહેવાય, કેવા? વાઘ, સિંહ, ચિત્તો, વરુ, દીપડો, રીંછ, હાથી, બરોબર. અને ઘરે જે પ્રાણીઓ ઘરે પાળવામાં આવે છે એવા પ્રાણીઓને પાલતુ પ્રાણી કહેવાય. તો તે શું થયું? પાલતુ પ્રાણી. પ્રશ્ન પાલતુ પ્રાણીનો થયો. તો પાલતુ પ્રાણી પણ માણસના જીવનમાં કઈ કઈ રીતે ઉપયોગી છે તે પણ જોડે જોડે આપણે સમજવું ખૂબ જરૂરી છે. તો જંગલી પ્રાણી લખીએ વાઘ, સિંહ. પાલતુ પ્રાણી ઘોડો, ઊંટ,
તો આપણે 11 નંબર સુધી થયા 6 પહેલા લખાવ્યા હતા અને આ 11 7 થી 11 સુધી લખાયા તો તમારે સીડબ્લ્યુ એના પછી સૂચના મારવાની જરૂર નથી 6 નંબર ને નીચે 7 નંબર ને કદાચ 4 નંબર આવી ગયો હોય તો અહીંથી લખજો અને એના નીચે નંબર આપીને સારા અક્ષરે લખી દો તો શું
पांच थया तो हे पेलो लखिए नांगो सु थाय नांगो नां 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 એટલે કે કોઈ પણ નામ નામ એટલે ખાવા પડે છે સાત નામ એટલે તારે શું કે નામ આ શબ્દો આપણે થઈ ગયા આજ આજ